રાધનપુર ખાતે ચાલતી સુરભિ ગૌશાળા ખાતે નંદી ગૌશાળા બનાવવા માટે ભાગવત સપ્તાહ કથામાં પાંચમા દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કીર્તિદાન ગઢવી, અલ્પાબેન પટેલ, દશરથદાન ગઢવી જેવા સાહિત્ય કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ લોક ડાયરામાં 1 કરોડથી વધુની લોકો દ્વારા ઘોળ કરવામાં આવી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપર લોકોએ નોટોનો વરસાદ વરસાવ્યો. તો ધારાસભ્ય લવિંગજી સોલંકી અને શંકરભાઈ આહિર, એસઆર ગોતરકાવાળા, ધનાભાઈ આહિર, સુરેશ આઈ નાજ સહિતના લોકો દ્વારા નોટોનો વરસાદ વરસાવ્યો હતો. ગૌશાળા નિમિત્તે ડાયરામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવી અને અન્ય કલાકારોની ઉપસ્થિતિમાં નંદી ગૌશાળાના લાભાર્થી લોક ડોયરો યોજાયો. રાધનપુર ખાતે લોક ડાયરાની અંદર મોટી સંખ્યામાં લોકો, સાધુ સંતો અને ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં લોકોએ નંદી ગૌશાળા બનાવવા માટે યથાશક્તિ દાન અને કલાકારો પર નોટનો વરસાદ વરસાવ્યો હતો. ડાયરામાં ઘોરમાં આવેલ તમામે તમામ પૈસા સુરભિ ગૌશાળા ખાતે આપવામાં આવ્યા. ગુજરાતમાં પ્રથમ નંદી ગૌશાળા બની રહી છે, જે નિમિત્તે રાધનપુર ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. ભાગવત કથાની સાથે સુરભિ ગૌશાળા રાધનપુર ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળો